છેલ્લા 33 વર્ષથી 130 થી વધુ દેશોમાં કાર્યરત વિશ્વ ગુજરાતી સમાજની યુથ વિંગની ચિંતન બેઠકનું આયોજન અમદાવાદના જીએમડીસી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શીકે પટેલ, યુથ વિંગના કન્વીનર પૌરસ પટેલ તેમજ વરિષ્ઠ પત્રકાર અને સંસ્થાના મહામંત્રી સુધીર રાવલ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના જીએમડીસી ખાતે આયોજિત આ ચિંતન બેઠકમાં સુધીર રાવલે આવનારા આયોજનોમાં ગુજરાતમાં મતદાન અભિયાનને લઈને જાગૃતિ આવે તેવું આયોજન કરવા સમગ્ર સૂચન કર્યું હતું, તેમજ સાથે જ આ આગામી સમયની ગુજરાતભરના 182 સંગઠનની પરિકલ્પના રજૂ કરી અને તેમજ આવનારા સમયમાં થનારા આયોજનો રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ બેઠકમાં ગુજરાતી રાષ્ટ્રચિંતક 250 થી વધુ વોટ્સએપ ગ્રુપ બનાવનાર હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। યુથ વિંગની જે રચના કરી છે અને એ યુથ વિંગ દ્વારા ગુજરાતની અંદર આવતા કોઈ પણ જાતની મુશ્કેલીઓ, કોઈ પણ પ્રશ્નો, કોઈ અડચણો, કોઈ પણ જાતની કરપ્શન ચાલતું હોય તો એના સામે પડી જવા માટેના કામો, જે કંઈ ચાલતું હોય, જે ગુજરાતની સામે તાકાત ભરે ઊભા રહી ગુજરાતનું નિર્માણ કરવાની અંદર આ શક્તિ કામે લાગે એ ઢબથે તૈયાર કરી રહ્યા છે અને આ માટેની આજની ચિંતન બેઠક હતી। અને એ રીતે એક ગુજરાતની અંદર જબરજસ્ત તાકાત ઊભી થાય અને યુથની શક્તિથી ગુજરાતના કોઈ પણ પ્રશ્નોનું એનો નિરાકરણ કરી શકાય એ માટેના પ્રયત્નો અમારા છે।